છાપીવાડ ચીપડા ગળી તેવી સ્થિતિનું નિર્માણ. જ્યોતિનગર પરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની આગળ બનતા બાંધકામ કોની છે રહેમ નજર. વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતમાં જ્યોતિનગર પરા વિસ્તારમાં જ્યોતિનગર પ્રાથમિક શાળાની આગળના ભાગે થતું બાંધકામ ચર્ચાનીય છે. ત્યારે જ્યોતિનગરમાં ચાલતું બાંધકામ નિયમો અનુસાર છે કે કેમ, કે પછી લોક ઉપયોગની આડમાં પંચાયતના સત્તાધીશો જ નિયમોનો છેદ ઉડાડી કરી રહ્યા છે દબાણ, એ ચર્ચાનો વિષય છે. જો પંચાયત જ આમ નરી આંખે દેખાતા દબાણો આચરશે તો કોઈ લોકોને દબાણ બાબતે કયા મોઢે કહેશે, અને એ પણ પ્રશ્નાર્થ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યોતિનગરમાં આરોગ્ય માટે થઈ સબ સેન્ટર બની રહ્યું હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે છાપીમાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો જ્યોતિનગરમાં સબ સેન્ટર શા માટે, અને આ સબ સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કયો સ્ટાફ ફરજ બજાવશે, અને માત્ર 1-1.5 કિલોમીટરમાં લોકોને અવર જવર માટે અગવડતા પડી રહી હોય તો શું સરકાર ગામડે ગામડે સબ સેન્ટર બનાવશે ખરા? એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ ચૂંટણી સમયે ચૂંટણી ઢંઢેરામાં સબ સેન્ટર જ્યોતિનગર ખાતે બનાવી આપવાના વચનો આપેલ હોય, જેને લઈ નિયમોને નેવે મૂકી પંચાયતના સત્તાધીશો જ રોડ તરફ પાણીના વહેણને અવરોધ કરી મોટું દબાણ કરી રહ્યા છે. તો શું જિલ્લા વિકાસ અધિકારી જાત તપાસ કરી મનસ્વી રીતે બાંધકામ કરતા સત્તાના નશામાં ચૂર બનેલા પંચાયતના સત્તાધીશો પર કાર્યવાહી કરશે ખરા? સરપંચના પતિ સહિત પંચાયત એક સદસ્ય પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થોડા સમય પહેલાં જ લેખિત રજૂઆત થયેલ હોય તો આવા દબાણ કરવા ટેવાયેલા પ્રજાના પ્રતિનિધિઓને ઘરે બેસાડવા માટે જિલ્લા વિકાસ અધિકારી કષ્ટ લેશે ખરા? પ્રશ્નો અનેક છે, જવાબ તો ત્યારે જ મળશે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તપાસ કરી કડક અને દાખલારૂપ કાર્યવાહી કરશે, નહીંતર ઉજ્જડ દેશમાં એરંડો પ્રધાન એક સંપૂર્ણપણે સાર્થક થશે. ફરમાન આરોડિયા, HBN TV ન્યૂઝ, છાપી.